नमस्कार विद्यार्थी मित्रों, हूँ चिराग खत्री, आप सबनों आ वीडियो लेक्चर ने अंदर स्वागत करू छू। मित्रों, आपरे विस्तरण सूत्र मोस्ट ऑफ बधा जोया छे, सेपरेट विस्तरण सूत्र जोया था। दरेक विस्तरण सूत्र पर आपरे अलग अलग वीडियो बनावानो प्रयत्न कर्यो छे अने दरेक विस्तरण सूत्र नी मदद थी जुदा जुदा प्रश्नों आपरे सोल्व करवानो प्रयत्न कर्यो हतो। अगाउ पण लेक्चरों में तमने कहेवामां आव्युं हतुं कि जयरे आपणे सेपरेट विस्तरण सूत्र शीखता होईए छीए त्यारे आवता दरेक प्रश्नों आपणे सरळताथी करी शकीए। केम? कारण कि आपने खबर होय छे कि आपणे आ विस्तरण सूत्र शीखी रह्या छे एटले ए ज विस्तरण सूत्रनो उपयोग करवावाळा दाखला आवशे। परंतु जयरे मिक्स प्रश्नो आवे छे अथवा जयरे एक्जामनी अंदर जयरे विस्तरण करो एवा प्रश्न आवे छे तो सौथी पहेलुं तो आपणे ए नक्की करवुं पड़े कि आपेल प्रश्न कया विस्तरण सूत्र स्वरूपनो छे। तमने दरेक लेक्चर में कीधु छे मित्रों के रकम पर थी खबर पड़वी जोईए कि आपेल प्रश्न कया स्वरूपनो छे। एटले सौथी पहेला सवाल पर थी खबर पड़वी जोईए कि क्यूँ विस्तरण सूत्र स्वरूपनो छे अने विस्तरण सूत्र पण आवरवु जोईए अने एनो उपयोग करता पण खास आवरवु जोईए। तो मित्रों, सौथी पहेला जे विस्तरण सूत्र आपणे अत्यार सुधी शीख्या छे ते मैं तमारी समक्ष लखी आप्या छे, एक वार हजू रिवाइज थई जाय तमे जोई शको छो कि आपणे आ 60 विस्तरण सूत्र जोया छे। तो एक पछी एक विस्तरण सूत्र हूँ फरीथी बोली आपू छू। पहलू विस्तरण सूत्र जोयो तो द्विपदीना वर्गनु के ए वत्ता बी आखानो वर्ग बराबर ए वर्ग वत्ता टू ए बी वत्ता बी वर्ग। बीजु विस्तरण सूत्र सेम, खाली प्लस ने जगह माइनस छे, एटले मध्यम पद ज्यां प्लस हशे त्यां माइनस आवशे, एटले ए माइनस बी आखानो वर्ग बराबर ए वर्ग ओछा टू ए बी वत्ता बी वर्ग। त्यार पछी आपणे जोयुं हतुं के ए ओछा बी ए वत्ता बी एटले के बे काउंसनो गुणाकार जेमां पहेलू पद पण सरखू बीजू पद पण सरखू मात्र एक वखत ओछा एक वखत वत्ता। जो आ स्वरूपनुं होय तो विस्तरण सूत्र शुं आवशे, एनो सूत्र शुं बनशे ए वर्ग ओछा बी वर्ग। त्यार पछी आपणे जोयुं हतुं फरीथी बे काउंसनो गुणाकार, એમાં પહેલું પદ માત્ર સમાન બીજું પદ અલગ અલગ, એટલે આ જે બે વિસ્તરણ સૂત્ર છે ત્રીજું અને ચોથું તે બે વચ્ચે કઈ રીતે તફાવત રાખી શકાય તે પણ તમને અગાઉ સમજાવ્યું હતું, ફરીથી સમજાવું છું કે આમાં ચોથા જે વિસ્તરણ સૂત્ર છે ચોથું તેમાં માત્ર પહેલું પદ સરખું આવશે બીજું પદ અલગ અલગ આવશે, જ્યારે ત્રીજા વિસ્તરણ સૂત્રમાં પહેલું પદ પણ સરખું બંને અવકાંશમાં અને બીજું પદ પણ સરખું બંને અવકાંશમાં, માત્ર ચિહ્ન અલગ અલગ આવશે એક વખત ઓછા એક વખત વત્તા। તો તેવી પરિસ્થિતિમાં આ વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરશું। પરંતુ જ્યારે માત્ર બંને અવકાંશમાં જ્યારે માત્ર પહેલું જ પદ સરખું હોય બીજું પદ અલગ અલગ હોય તો તેવી પરિસ્થિતિમાં આપણે આ વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરશું અને એ સરળ છે કે પહેલા પદનો વર્ગ આવશે, બાકીનું જે બીજું પદ છે તેને આ કાઉન્સમાં લખશું ગુણ્યા પહેલું પદ પછી વત્તા કરીને અહીંયા એ બે પદનો ગુણાકાર। આ જે રાઉન્ડ કરીને આપ્યા ત્યાં આપણે પ્લસ જ ચિહ્ન રાખશું મિત્રો, જ્યારે આ વચ્ચેનો કાઉન્સ લખશું અને આ એ અને બીનો ગુણાકાર એટલે આ બે જે પદ છે તેનો કને આપણે આ બ્રેકેટમાં ચિહ્ન સહિત આપણે લખીએ છીએ। ત્યાર પછી આપણે એ વત્તા બી આખાના ઘનનું વિસ્તરણ સૂત્ર જોયું હતું કે એ ઘન વત્તા બી ઘન વત્તા ત્રણ એ વર્ગ બી વત્તા ત્રણ એ બીનો વર્ગ, એ ઓછા બી આખાનો ઘન હોય તો એ ઘન ઓછા બી ઘન ઓછા ત્રણ એ વર્ગ બી વત્તા ત્રણ એ બીનો વર્ગ। પ્લસ હોય ત્યારે બધા પ્લસ આવે છે, માઇનસ હોય ત્યારે બધા જ માઇનસ, ખાલી લાસ્ટ છેલ્લું જે પદ છે ત્યાં આગળ પ્લસ આવે છે અને છેલ્લું આપણે વિસ્તરણ સૂત્ર જોયું હતું ત્રિપદીના વર્ગનું કે એ વત્તા બી વત્તા સી આખાનો વર્ગ બરાબર એ વર્ગ વત્તા બી વર્ગ વત્તા સી વર્ગ વત્તા ટુ બી વત્તા ટુ બી સી વત્તા ટુ સી એ। એ આ પહેલા વિસ્તરણ સ્વરૂપનું જ છે કે બે પદનો વર્ગ હોય તો બંને પદના વર્ગ અને એ બે પદના ગુણાકાર સાથે બે જોઈન્ટ થાય, અહીંયા ત્રણ જણ છે તો ત્રણે ત્રણનો વર્ગનો સરવાળો અને બબ્બેની જોડ ત્રણ વખત બને છે એટલે એ ત્રણે ત્રણ જોડ સાથે બબ્બે ગુણાકારમાં। તો મિત્રો, આપણે આ નિત્યસમો મગજમાં રાખીને આપણે વિસ્તરણ કરવાવાળા પ્રશ્નો વારાફરતી એક પછી એક લઈએ છીએ। તો સૌથી પહેલાં આપણે સવાલ જોઈને સમજવાનો પ્રયત્ન કરશું કે એમાં કયું વિસ્તરણ સૂત્ર લાગશે અને એની મદદથી આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું। તો પહેલો પ્રશ્ન આપણી સમક્ષ છે 4x ઓછા 9 આખાનો વર્ગ। તો તમે જોઈ શકશો કે આ દ્વિપદીનો વર્ગનું સ્વરૂપ છે, એટલે આપણે અહીં તમે જોશો કે બીજું જે આપણી પાસે જે વિસ્તરણ સૂત્ર છે એ ઓછા બી આખાનો વર્ગ, તો તેના જેવું જ છે એ ઓછા બી આખાનો વર્ગ, એટલે દ્વિપદીના વર્ગનું સ્વરૂપ હોય તો આપણે કઈ રીતે લખીએ છીએ એ વર્ગ ઓછા ટુ એ બી વત્તા બીનો વર્ગ। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો, અહીં એ ની જગ્યાએ 4x છે અને બી ની જગ્યાએ 9 છે, આનું જે ચિહ્ન છે અહીંયા આગળ આપણે એડજસ્ટ કરી નાખ્યું છે। જો નહીં ખ્યાલ આવે તો તમે પહેલા સૂત્ર તમારે લખવું હોય તો પણ લખી શકો છો કે એ વર્ગ ઓછા ટુ એ બી વત્તા બી વર્ગ, સરખાવશો તો એની જગ્યાએ આવશે 4x, માઇનસ સાથે માઇનસ એડજસ્ટ થાય છે અને બીની જગ્યાએ તમે 9 મૂકશો,
तो જ્યાં એ દેખાશે ત્યાં 4x મૂક્યું છે, જ્યાં b દેખાય છે ત્યાં આપણે 9 મૂક્યું છે. હવે સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો 4x આખા નો વર્ગ, તો ગુણાકારની ઘાતના નિયમ અનુસાર 4 નો વર્ગ થશે 16, x વર્ગ નો વર્ગ થશે x વર્ગ, ઓછા અહીંયા 3 3 નો ગુણાકાર એટલે 2 4 અને 9 નો ગુણાકાર, તો 2 4 8, 8 9 72 અને ચલ જોઈન્ટ થશે x વત્તા 9 નો વર્ગ આવશે વિદ્યાર્થી મિત્રો 81. એટલે આ દ્વિપદીના વર્ગનું વિસ્તરણ તમે આ રીતે કરી શકો છો. બીજો પ્રશ્ન જોઈએ, તો બીજા પ્રશ્નમાં બે કૌંસનો ગુણાકાર આવે છે, તો બે કૌંસનો ગુણાકાર હોય તો ત્યારે ત્રીજું અને ચોથું બે પ્રકારના વિસ્તરણ સૂત્ર છે બે કૌંસના ગુણાકારમાં. તો ત્રીજું આવશે કે ચોથું આવશે એના માટે તમને શું કીધું કે બંને કૌંસના જો પહેલું પદ અને બીજું પદ બંને સરખું હોય માત્ર ચિહ્ન અલગ અલગ હોય તો તેવી પરિસ્થિતિમાં આપણે ત્રીજું વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરશું. તમે જોશો કે બે કૌંસમાં પહેલું પદ એક્સ છે અને બીજું પદ બે છે, બંનેમાં સરખું છે પહેલું પદ અને બીજું પદ, માત્ર એક વર્ગ વત્તા એક વખત ઓછા આવે છે. તો આપણે ત્રીજા વિસ્તરણ સૂત્ર પર જોશું, તો વિસ્તરણ સૂત્ર પહેલા તમે લખી શકો કે એ વત્તા બી એ ઓછા બી. મિત્રો પહેલા ઓછા પણ આવી શકે, પહેલા વત્તા પણ આવી શકે, એ ધ્યાનમાં રાખજો. એ નું વિસ્તરણ સૂત્ર છે એ વર્ગ ઓછા બી વર્ગ. હવે સરખાવે તો એ ની જગ્યાએ એક્સ અને બી ની જગ્યાએ બે, તો આપણે એ વર્ગ ઓછા બી વર્ગ લખી શકીએ. એ ની જગ્યાએ એક્સ, બી ની જગ્યાએ બે, એટલે એક્સ વર્ગ ઓછા બે નો વર્ગ 4. એટલે આ રીતે મિત્રો સૌથી પહેલાં તમે વિસ્તરણ સૂત્ર કયું વપરાશે તે તમારે જોવાનું રહેશે અને ત્યાર પછી એ વિસ્તરણ સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો રહેશે. આગળ વધીએ બીજા પ્રશ્ન પર. તમે જોઈ શકો છો ફરીથી બે કૌંસનો ગુણાકાર આવે છે જેમાં પહેલું પદ સરખું બીજું પદ પણ સરખું છે, એટલે ફરીથી એ ઓછા બી એ વત્તા બી, તો સૂત્ર શું આવશે મિત્રો એ વર્ગ ઓછા બી વર્ગ. તો સરખાવે તો એ ની જગ્યાએ શું છે 3x અને બી ની જગ્યાએ શું છે મિત્રો 1, તો એ વર્ગ ઓછા બી વર્ગ, એ ની જગ્યાએ 3x, બી ની જગ્યાએ 1, તો 3x આખા નો વર્ગ 3 નો વર્ગ 9, x નો વર્ગ x વર્ગ ઓછા 1 નો વર્ગ 1. એટલે આ રીતે તમે પ્રશ્ન સોલ્વ કરી શકો છો. આગળના પ્રશ્ન પર જઈએ મિત્રો. અગાઉ આપણે ઘણા બધા પ્રશ્નો સોલ્વ કર્યા છે, આ ટોપિક માત્ર એટલા માટે લીધો છે કે સવાલ જોઈને તમે કેવી રીતે નક્કી કરી શકશો કે એમાં કયું વિસ્તરણ સૂત્ર લાગશે, એના માટે સ્પેશિયલ લેક્ચર બનાવેલો છે. એટલે આપણે ફટાફટ જઈએ છીએ. તો જોઈએ હવે ચોથા પ્રશ્નમાં ફરીથી બે કૌંસનો ગુણાકાર આવે છે. આમાં જોઈએ તો પહેલું પદ સરખું છે હા, પણ બીજું પદ સરખું નથી. ખ્યાલ આવે છે મિત્રો? એટલે કેવી રીતે ઓળખવાનું છે વિસ્તરણ સૂત્ર? તો બે કૌંસનો ગુણાકાર છે તેમાં પહેલું પદ સરખું છે બીજું પદ અલગ અલગ છે, તો કયું વિસ્તરણ સૂત્ર આવશે? એમાં આપણે જોયું તે અનુસાર ચોથા નંબરનું વિસ્તરણ સૂત્ર, જેમાં બે કૌંસનો ગુણાકાર છે, પહેલું પદ સરખું બીજું પદ અલગ અલગ છે. એટલે આ પ્રશ્નની અંદર આપણે ચોથું વિસ્તરણ સૂત્રનો ઉપયોગ થશે. પહેલા વિસ્તરણ સૂત્ર લખવાનો પ્રયત્ન કરીએ કે એક્સ વત્તા એ એક્સ વત્તા બી બરાબર એક્સ વર્ગ વત્તા કૌંસમાં એ વત્તા બી ઇન્ટુ એક્સ વત્તા એ ઇન્ટુ બી. ખ્યાલ આવે છે મિત્રો? હવે રકમ સાથે સરખાવવાનો પ્રયત્ન કરીએ તો એક્સ ની જગ્યાએ શું આવે છે મિત્રો 6mn. હવે અહીંયા વત્તા છે, અહીંયા ઓછા છે, ચિહ્ન અલગ અલગ થયું, એટલે એ ની જગ્યાએ શું લેશું આપણે માઇનસ 5c. આમાં જોઈએ ચિહ્ન સમાન છે, તો બી ની જગ્યાએ શું આવશે મિત્રો 7c. અહીંયા ચિહ્ન બદલાય છે એટલે એની એમ પણ તમને લાસ્ટ ટાઈમ વાત કરી હતી, એ અને બી ની કિંમત ચિહ્ન સહિત આપણે લેવાનો પ્રયત્ન કરશું આ વિસ્તરણ સૂત્રની અંદર. તો એ ની જગ્યાએ માઇનસ 5c છે, બી ની જગ્યાએ 7c છે. તો ડાબી બાજુ કિંમત મૂકશું એટલે રકમ બનશે અને જમણી બાજુ કિંમત મૂકશું એનું આપણે વિસ્તરણ મળશે. તો ડાબી બાજુ કિંમત મૂકી તો 6mn ઓછા 5c, 6mn વત્તા 7c બરાબર કિંમત મૂકી તો એક્સની જગ્યાએ શું એક્સ નો વર્ગ એટલે શું આવશે વિદ્યાર્થી મિત્રો 6mn નો વર્ગ વત્તા એ વત્તા બી, તો ચિહ્ન સહિત માઇનસ 5c વત્તા 7c ગુણ્યા એક્સની જગ્યાએ શું આવશે વિદ્યાર્થી મિત્રો 6mn અને વત્તા એ અને બી નો ગુણાકાર ચિહ્ન સહિત માઇનસ 5c ગુણ્યા 7c. ખ્યાલ આવે છે બરાબર ને? એના પછીનું સ્ટેપ લખીએ તો 6mn આખા નો વર્ગ, તો ગુણાકારની ઘટના નિયમ અનુસાર 3 3 નો ગુણાકાર થશે, 3 3 નો વર્ગ લાગશે, તો 6 નો વર્ગ 36, આ m નો વર્ગ અને આ n નો વર્ગ વત્તા કૌંસમાં. હવે અહીંયા તમે જોશો સજાતીય પદો છે, લેલોક વચ્ચે સરવાળો બાદબાકીની જે પ્રક્રિયા થતી હોય તે કરશું, તો ચિહ્ન અસમાન છે એટલે બાદબાકી થશે 7 અને 5 ની બાદબાકી આવશે 2 મોટું પ્લસ એટલે પ્લસ 2c, ચલ તો જોઈન્ટ રહેશે, 7c માંથી 5c જાય તો 2c રહે અને 6mn ગુણાકારમાં છે. આની વાત કરીએ તો પેલા ચિહ્નનો ગુણાકાર, તો વત્તા ગુણ્યા ઓછા ઓછા, હવે સંખ્યાની વારી 5 સતામ 35, ચલની વારી સી ગુણ્યા સી નો વર્ગ એટલે 36m² n²
तो आमां हवे गुणाकार करशुं तो बधा प्लस ज छे एटले गुणाकारनुं चिन्ह आवशे प्लस संख्यानी वारी बे छंग बार एम एन सी ત્રણ ત્રણ ચલ અસમાન છે એટલે ગુણાકાર બે ટુ જોઈન્ટ થશે અને આવશે આ 35 સી નો વર્ગ. એટલે આ જે ચોથો પ્રશ્ન છે તેનું વિસ્તરણનો જવાબ તમારો આ રીતનો આવશે. એટલે મિત્રો પહેલાં કયું વિસ્તરણ સૂત્ર લાગશે તે નક્કી કરો, એ વિસ્તરણ સૂત્ર લખો, એ વિસ્તરણ સૂત્રને રકમ સાથે સરખાવી એક્સ એ બી ની કિંમત મેળવો. એક મેળવેલ કિંમતને આપણે વિસ્તરણ સૂત્રની અંદર જેવું મૂકશું અને સાદરૂપ આપશું એટલે તમે સરળતાથી જવાબ મેળવી શકશો. આગળના પ્રશ્ન પર જઈએ, ફરીથી બે કાઉન્સનો ગુણાકાર આવે છે વિદ્યાર્થી મિત્રો. આગળનો પ્રશ્ન તમે જોઈ શકશો, ફરીથી બે કાઉન્સનો ગુણાકાર છે જેમાં પહેલું પદ સરખું છે, બીજું પદ પણ સરખું છે, એક વખત ઓછા એક વખત વધતા. એટલે આપણું કયું વિસ્તરણ સૂત્ર લાગશે વિદ્યાર્થી મિત્રો, કે એક્સ ઓછા એ અથવા તો એ ઓછા બી. ફરીથી લખીએ છીએ, એ ઓછા બી, એ વત્તા બી, તેનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો, એ વર્ગ ઓછા બી વર્ગ. તો એની જગ્યાએ શું છે મિત્રો, ટ્વાઈસ એ બી ની જગ્યાએ છે એકના છેદમાં ત્રણ, એટલે જવાબ શું છે, એ વર્ગ ઓછા બી વર્ગ. તો એની જગ્યાએ શું છે, ટ્વાઈસ એ, બીની જગ્યાએ શું છે, એકના છેદમાં ત્રણ. તો બે આખાનો વર્ગ કરીએ તો ચાર એ વર્ગ ઓછા એકનો વર્ગ એક છેદમાં ત્રણનો વર્ગ નવ. ખ્યાલ આવે છે મિત્રો, વિસ્તરણ સૂત્ર ઓળખો, લખો અને કિંમત મૂકો અને તમારો જવાબ આવશે. હવે આગળ વધીએ છઠ્ઠા પ્રશ્ન પર, ફરીથી બે કાઉન્સનો ગુણાકાર. આમાં જોશો પહેલું પદ સરખું છે, બીજું પદ અલગ અલગ છે, એટલે આપણું કયું વિસ્તરણ સૂત્ર થશે, એક્સ વત્તા એ ગુણ્યા એક્સ વત્તા બી બરાબર એક્સ વર્ગ વત્તા કાઉન્સમાં એ વત્તા બી ઇન્ટુ એક્સ વત્તા એ બી. તો રકમ સાથે સરખાવવાનો પ્રયત્ન કરીએ તો એક્સની જગ્યાએ મિત્રો એક્સ જ છે, એની જગ્યાએ બે છે અને બીની જગ્યાએ આવશે માઇનસ એક. વિદ્યાર્થી મિત્રો અહીં એ અને બીની કિંમત ચિહ્ન સહિત લેવાની એવી વાતો કરી હતી, હવે ઉપર વિસ્તરણ સૂત્રમાં કિંમત મૂકવાનો પ્રયત્ન કરીએ તો એક્સની જગ્યાએ તો એક્સ જ છે, એની જગ્યાએ બે, એક્સની જગ્યાએ એક્સ, બીની જગ્યાએ માઇનસ એક બરાબર. હવે જમણી બાજુ મૂકીએ તો એક્સની જગ્યાએ એક્સનો વર્ગ જ છે, એક્સની જગ્યાએ સોરી એક્સ જ છે ને એનો વર્ગ આવશે, વત્તા કાઉન્સમાં એની જગ્યાએ બે, બીની જગ્યાએ માઇનસ એક, એક્સની જગ્યાએ એક્સ જ છે વત્તા એની જગ્યાએ બે અને બીની જગ્યાએ માઇનસ એક. કિંમત મેળવ્યા પછી વિસ્તરણ સૂત્રમાં માત્ર આપણે કિંમત મૂકવાની રહેશે. તો આ એક્સ વર્ગ વત્તા કાઉન્સમાં બે ઓછા એક વિદ્યાર્થી મિત્રો આવશે, એક મોટું પ્લસ છે એટલે પ્લસ એક થશે, આ એક્સ અહીં ગુણાકાર તો વત્તા ગુણ્યા ઓછા ઓછા બે એકું બે, એટલે તમારો ફાઇનલ આન્સર આવશે એક્સ વર્ગ વત્તા એક ગુણ્યા એક્સ એક્સ ઓછા બે. મિત્રો પ્રેક્ટિસ જો વ્યવસ્થિત તમે કરશો તો હું એવી આશા રાખું છું કે ખૂબ સરળતાથી આ વિસ્તરણ સૂત્રના પ્રશ્નો તમે સોલ્વ કરી શકશો, માત્રામાં મહત્તમ પ્રેક્ટિસની જરૂર છે. હવે આગળ વધીએ સાતમા પ્રશ્ન પર, તો દ્વિપદીનો ઘન છે વિદ્યાર્થી મિત્રો, ત્રણ ઘાટાંક છે, કેટલી ઘાટાંક છે, ત્રણ ઘાટાંક, એટલે આપણી પાસે આ રીતનું સૂત્ર છે જ કે એ વત્તા બી આખાનો ઘન. તો આપણી પાસે સૂત્ર છે જ એ ઘન વત્તા બી ઘન વત્તા ત્રણ એ વર્ગ બી વત્તા ત્રણ એ બી નો વર્ગ. તો એની જગ્યાએ બે એક્સ, બીની જગ્યાએ વાય, તો આપણે કિંમત મૂકીએ વિદ્યાર્થી મિત્રો, એની જગ્યાએ બે એક્સ, બીની જગ્યાએ વાય, આખાનો ઘન બરાબર એનો ઘન, એટલે એની જગ્યાએ કોણ છે, બે એક્સ, તો બે એક્સનો ઘન વત્તા બીની જગ્યાએ કોણ છે, વાય, તો વાયનો ઘન વત્તા ત્રણ કાઉન્સમાં એ વર્ગ, એની જગ્યાએ બે એક્સ એનો વર્ગ બી એટલે વાય, ત્રણ એની જગ્યાએ બે એક્સ બી એટલે કે વાય તો એનો વર્ગ. એ અને બીની કિંમત નક્કી કર્યા પછી વિસ્તરણ સૂત્રમાં તમારે કિંમત મૂકશો, ડાબી બાજુ મૂકશો એટલે રકમ બનશે, જમણી બાજુ મૂકશો એટલે એનું વિસ્તરણ તમને મળશે. હવે સ્ટેપ બાય સ્ટેપ સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો બે એક્સ આખાનો ઘન, તો બેનો ઘન આઠ, એક્સનો ઘન એક્સ ઘન, આ વાયનો ઘન રહેશે. અહીં તમને કીધું હતું કે પહેલાં જે ઘાટાંકવાળું પદ છે તેનું સાદુરૂપ આપો પછી ગુણાકાર કરજો, આ ખાસ કાળજી રાખજો. ત્રણ ગુણ્યા બે એક્સ આખાનો વર્ગ આવશે ચાર એક્સનો વર્ગ ગુણ્યા વાય વત્તા ત્રણ ગુણ્યા બે એક્સ ગુણ્યા વાયનો વર્ગ આવશે મિત્રો વાયનો વર્ગ. તો આઠ એક્સનો ઘન વત્તા વાયનો ઘન, હવે અહીંયા ગુણાકાર કરશું, બધા પ્લસ જ છે એટલે પ્લસ રહેશે, ત્રણ ચોક બાર એક્સ વર્ગ વાય વત્તા ત્રણ દુ છ એક્સ વાય વર્ગ, એટલે આ તમારું આવશે વિસ્તરણ. દ્વિપરીનો ઘન હતો તો આપણે એનું સૂત્ર લખ્યું, આ સૂત્ર તો મિત્રો તમને આવડવું જોઈએ, વિસ્તરણ સૂત્ર જે તમને સાત સૂત્ર લખીને આપ્યા છે શરૂઆતમાં જ, એ સાતે સાત સૂત્ર તો શરૂઆતમાં તમને ખાસ આવડવા જોઈએ.
તો તમને આ પ્રશ્નો કરવાનો કોઈ ઉકેલ રહેશે? બાકી તમે આ પ્રશ્નો સોલ્વ કરી શકશો નહીં. તમે કદાચ એક વખત ઓળખી પણ નાખશો કે આ એ વત્તા બે આખાના ઘનનું વિસ્તરણ સૂત્રનો ઉપયોગ થશે, પણ એ વત્તા બે આખાના ઘનનું વિસ્તરણ સૂત્ર જ જો તમે ના આવડતું હોય તો મિત્રો પહેલું સ્ટેપ પણ તમે કરી શકશો નહીં. એટલે પહેલા તો ખાસ વિસ્તરણ સૂત્ર તમે પાકા કરી નાખજો. હવે આગળ વધીએ 8મા પ્રશ્ન પર. તો તમે જોઈ શકો કે દ્વિપદીના વર્ગનું આ સ્વરૂપ તમે જોઈ શકો છો. તો દ્વિપદીના વર્ગનું સૂત્ર શું છે? એ ઓછા બી આખાનો વર્ગ બરાબર એ વર્ગ ઓછા 2ab વત્તા બી વર્ગ. તો સરખામણી કરીએ તો એ ની જગ્યાએ 4 છે, માઇનસની જગ્યાએ માઇનસ 6, એટલે બી ની જગ્યાએ આવશે 11x. તો એ ની જગ્યાએ શું મૂકવાનું જમણી બાજુ? એ ની જગ્યાએ 4 એનો વર્ગ ઓછા 2 ગુણ્યા એ ની જગ્યાએ 4, બી ની જગ્યાએ 11x વત્તા બી ની જગ્યાએ 11x એનો વર્ગ. અને ડાબી બાજુ કિંમત મૂકશો તો તમારી રકમ બનશે વિદ્યાર્થી મિત્રો. હવે સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો 4 નો વર્ગ 16 ઓછા 2 ચોક 8, 8 ગુણ્યા 11, 11 8 88x વત્તા 11 નો વર્ગ 121 અને x² એટલે આ તમારું આવશે વિસ્તરણ. એટલે ખૂબ સરળ છે, 2-3 સ્ટેપનો પ્રશ્ન છે. આ ખાસ વિસ્તરણ સૂત્ર આવડવું જોઈએ, એને રકમ સાથે સરખાવી એ બીની જે કિંમત મળે તે મેળવો, એને ફરીથી વિસ્તરણ સૂત્રમાં મૂકો, એટલે તમારો જવાબ સરળતાથી આવી શકશે. હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, બીજો 9મા પ્રશ્ન પર જઈએ. તો દ્વિપદીનો ઘન એટલે ફરીથી ઘનવાળું સૂત્ર છે. અગાઉ આપણે પ્લસનું ચિહ્ન હતું, અહીં માઇનસનું ચિહ્ન આવે છે. તો દ્વિપદીના ઘનનું સૂત્ર જે છે તે પહેલાં લખીએ કે એ ઓછા બી આખાનો ઘન. રકમ પરથી ખબર પડી ગઈ કે દ્વિપદીનો ઘનનું વિસ્તરણ સૂત્ર આવશે. તો હવે એનું વિસ્તરણ સૂત્ર લખીએ છીએ કે એ ઘન ઓછા બી ઘન ઓછા 3a² b વત્તા 3ab² વર્ગ. રકમ સાથે સરખાયો તો એ બરાબર આવે છે એક્સ, માઇનસની જગ્યાએ માઇનસ, બી બરાબર આવે છે 3y. તો કિંમત મૂકીએ ડાબી બાજુ તો રકમ બનશે, એટલે એક્સ ઓછા 3y આખાનો ઘન બરાબર એ ઘન. તો એની જગ્યાએ એક્સ મૂકીએ એટલે એક્સનો ઘન ઓછા બી ઘન, બીની જગ્યાએ 3y એટલે 3y નો ઘન ઓછા 3a² તો એની જગ્યાએ એક્સ, તો એક્સનો વર્ગ બી 3y વત્તા 3a ની જગ્યાએ એક્સ, બીની જગ્યાએ 3y આખાનો વર્ગ. અહીંયા આખાનો વર્ગ ખાસ કૌંસની બહાર વર્ગ હોવો જોઈએ. જો તમે અહીંયા વાય પર વર્ગ મૂકી દીધો લખવાનો હોય તો આખાનો વર્ગ જ છે, પણ જો વાય નો વર્ગ મૂકી દીધો તો 3નો વર્ગ થશે નહીં, એટલે તમારું આ જ સ્ટેપમાં ભૂલ પડવાની શક્યતા રહે છે. તો આ એક્સનો ઘન ઓછા 3y આખાનો ઘન એટલે 3નો ઘન 27, y નો ઘન y ઘન ઓછા 3x નો વર્ગ x² આ 3y વત્તા 3 ગુણ્યા x. અહીં 3y આખાનો વર્ગ એટલે 3નો વર્ગ 9, y નો વર્ગ y² એટલે ફાઈનલ આન્સર આવશે તમારો x ઘન ઓછા 27 y ઘન ઓછા 43 9 x² y. અહીં તમે જોશો કે એક માઇનસ છે, બાકીના પ્લસ છે, એટલે ગુણાકાર કરશો તો માઇનસ જ આવશે ચિહ્નનો ગુણાકાર. અને ચલમાં તો એક્સ વર્ગ અને વાય છે અસમાન ચલો છે, એનો ગુણાકાર બેઠો જોઈન્ટ થશે. અહીં બધા પ્લસ છે એટલે ગુણાકાર આવશે પ્લસમાં, 3 નવમ 27 x y નો વર્ગ એટલે આ તમારો આવશે ફાઈનલ આન્સર. આગળ બીજા એક પ્રશ્ન પર જઈએ વિદ્યાર્થી મિત્રો. આપણે 11મો પ્રશ્ન છે, ફરીથી 2 કૌંસનો ગુણાકાર આવે છે, પણ તમે જોશો કે પહેલું પદ સરખું છે પરંતુ બીજું પદ અલગ અલગ છે. 2 કૌંસના ગુણાકાર માટે આપણી પાસે 2 વિસ્તરણ સૂત્ર છે, એ 2માંથી કયું આવશે તે આપણે નક્કી કરવાનું. તેના માટે તમને કીધું છે કે જો 2 કૌંસમાં પહેલું પદ સરખું બીજું પદ અલગ અલગ હોય તો આપણી પાસે આ રીતનું વિસ્તરણ સૂત્ર છે, x વત્તા a x વત્તા b બરાબર x² વત્તા a² વત્તા b ઇન્ટુ x વત્તા a ઇન્ટુ b. વિસ્તરણ સૂત્ર કયું આવશે તે નક્કી થઈ જાય એટલે તરત વિસ્તરણ સૂત્ર લખી નાખવાનું. વિસ્તરણ સૂત્ર લખ્યા પછી આપણે રકમ સાથે સરખાવીને એક્સ એ અને બી ની કિંમત મેળવી લેશું. તો એક્સ સાથે સરખાવશું તો શું આવશે? એક્સ ની જગ્યાએ 11x, એ ની જગ્યાએ શું આવશે? 7. પ્લસ સાથે પ્લસ મેચ થાય છે. હવે બી ની જગ્યાએ શું આવશે? તો પ્લસ છે ને અહીંયા માઇનસ, એટલે બી ની કિંમત શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? -6. હવે આ પ્રત્યેક કિંમત ઉપર સૂત્રમાં મૂકીએ તો ડાબી બાજુ મૂકતા રકમ મળશે કે 11x વત્તા 60, 11x ઓછા 6 બરાબર. જમણી બાજુ મૂકીએ તો એક્સ ની જગ્યાએ શું આવશે મિત્રો? 11x આખાનો વર્ગ વત્તા એ અને બી ની કિંમત ચિહ્ન સાથે, તો 7 ઓછા 6 ગુણ્યા x ની જગ્યાએ મિત્રો 11x છે, ધ્યાન રાખજો. એટલે અહીંયા ખાલી x નથી મૂકવાનો, x ની જગ્યાએ જે કિંમત આવે તે અહીંયા મૂકવાની છે, વત્તા a 7 અને b -6. હવે 11x આખાનો વર્ગ, તો 11નો વર્ગ આવશે 121, x નો વર્ગ આવશે x² વત્તા
અહીં બાદબાકી 7 અને 6 ની બાદબાકી એક મોટું પ્લસ એટલે પ્લસ 1 ગુણ્યા 11 x વત્તા ગુણ્યા ઓછા ઓછા 7 ગુણ્યા 6 એટલે કે 7 6 42 એ ફાઇનલ આન્સર તમારો આવશે 1 ગુણ્યા 11 x આવશે 11 x ઓછા 42 મિત્રો જોશો તો ખૂબ સરળતાથી તમે પ્રશ્ન ગણી શકો છો માત્ર વિસ્તરણ સૂત્ર આવર્તા હોય જે રકમ સાથે સરખાવી કિંમત મેળવો અને રકમમાં એટલે વિસ્તરણ સૂત્રમાં કિંમત મૂકે એટલે તમારો જવાબ હવે આ પણ સરળતાથી તમે ઓળખી શકો કે ત્રિપદીનો વર્ગ છે અને ત્રિપદીના વર્ગનું વિસ્તરણ સૂત્ર આપણે જાણીએ છીએ એટલે એકવાર ખબર પડી જાય કે આ ત્રિપદીનો વર્ગનું વિસ્તરણ વાળું છે તો પહેલાં વિસ્તરણ સૂત્ર લખશું કે એ પ્લસ બી પ્લસ સી આખાનો વર્ગ બરાબર એ વર્ગ વત્તા બી વર્ગ વત્તા સી વર્ગ વત્તા ટુ એ બી વત્તા ટુ બી સી વત્તા ટુ સી એ એટલે પહેલાં આપણે વિસ્તરણ સૂત્ર લખ્યું હવે એને સરખાવીએ તો એની જગ્યા આવશે બે એક્સ અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ છે એટલે બીની જગ્યા આવશે માઇનસ વાય અને સીની જગ્યા આવશે માઇનસ ઝેડ તમે સરખાવશો તો ખ્યાલ આવી જશે અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ એટલે એ બી સીની કિંમત ચિહ્ન સહિત આપણે લેશું હવે ડાબી બાજુ મૂકશું તો રકમ બનશે બરાબર જમણી બાજુ મૂકીએ તો એની જગ્યાએ બે એક્સ નો વર્ગ વત્તા બીની જગ્યાએ માઇનસ વાય નો વર્ગ વત્તા સીની જગ્યાએ માઇનસ ઝેડ નો વર્ગ વત્તા બે કૌંસમાં એની જગ્યાએ બે એક્સ બીની જગ્યાએ માઇનસ વાય અને એટલે આ ટુ એ બી થયું પ્લસ ટુ બી સી બીની જગ્યાએ માઇનસ વાય સીની જગ્યાએ માઇનસ ઝેડ વત્તા ટુ સી એ સીની જગ્યાએ માઇનસ ઝેડ અને એની જગ્યાએ આવશે બે એક્સ તો હવે જવાબ લખવાનો પ્રયત્ન કરીએ તો બે એક્સ આખાનો વર્ગ તો બેનો વર્ગ ચાર એક્સ વર્ગ માઇનસનો વર્ગ એટલે કે બેકી ઘાટાંક માઇનસની એટલે કે ઋણ ચિહ્નની બેકી ઘાટાંક હંમેશા પ્લસ આવે કેવી રીતે તે અગાઉના વિડીયોમાં તમને ચર્ચા કરેલી જ છે ફરીથી ઋણનો બેકી ઘાટાંક વર્ગ છે એટલે પ્લસ થશે ઝેડનો વર્ગ ઝેડ વર્ગ અહીં પહેલાં ચિહ્નની વાળી તો વત્તા ગુણ્યા ઓછા ઓછા બે દુ ચાર એક્સ વાય અહીંયા જોઈએ તો વત્તા ગુણ્યા ઓછા 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 ગુણ્યા ઓછા વત્તા બે વાય ઝેડ વત્તા ગુણ્યા ઓછા ઓછા બે દુ ચાર ઝેડ એક્સ બીજું તમને કીધું હતું કે જ્યારે ગુણાકાર એકી વખત સોરી માઇનસ જ્યારે એકી વખત ગુણાકારમાં આવે ઋણ ચિહ્ન જ્યારે એકી વખત ગુણાકારમાં આવે ત્યારે એનો જવાબ હંમેશા માઇનસ આવે અને જ્યારે ઋણ ચિહ્ન બેકી વખત ગુણાકારમાં આવે એટલે કે બે વખત ગુણાકારમાં હોય ચાર વખત ગુણાકારમાં હોય કે છ વખત ગુણાકારમાં હોય માઇનસ ચિહ્ન તેનો જવાબ હંમેશા પ્લસમાં આવે અને માઇનસ ચિહ્ન એકી વખત એટલે કે ત્રણ વખત ગુણાકારમાં હોય પાંચ વખત ગુણાકારમાં હોય માઇનસ ચિહ્ન તો ત્યારે જવાબ હંમેશા કે એક વખત હોય તો જવાબ હંમેશા ઋણ આવે છે તમે અહીં જોશો કે માઇનસ એક જ વખત છે એનો જવાબ માઇનસ આવે છે તમે અહીં જોશો કે માઇનસ બે વખત છે બેકી વખત આવે છે તો એનો જવાબ પ્લસ આવે છે અહીંયા એક જ વખત છે એટલે એનો જવાબ માઇનસ આવે છે તો આ રીતે આપણે ત્રિપદીના વર્ગનું વિસ્તરણ કરી શકીએ છીએ બીજો એક પ્રશ્ન લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો એ પણ ત્રિપદીના વર્ગનું જ વિસ્તરણ છે તો સૌથી પહેલા આપણે સૂત્ર લખશું કે એ વત્તા બી વત્તા સી આખાનો વર્ગ બરાબર એ વર્ગ વત્તા બી વર્ગ વત્તા સી વર્ગ વત્તા ટુ એ બી વત્તા ટુ બી સી વત્તા ટુ સી એ વિસ્તરણ સૂત્ર લખ્યા પછી આપણે કિંમતો સરખાવશું તો એની જગ્યાએ મિત્રો અહીંયા એક્સ વર્ગ છે એ ખાસ ધ્યાન રાખજો આ અથરીને એટલા માટે પ્રશ્ન લીધો છે કે કેવી રીતે આને સોલ્વ કરશું બીની જગ્યાએ ત્રણ વાય છે અને સીની જગ્યાએ આપણી પાસે ઝેડ છે હવે કિંમત મૂકવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ મૂકશું તો આપણે રકમ જ મળશે એટલે એક્સ વર્ગ વત્તા ત્રણ વાય વત્તા ઝેડ આખાનો વર્ગ હવે અહીંયા એ વર્ગ છે તો આ એ વર્ગ લખું છું એની જગ્યાએ શું છે મિત્રો એક્સ વર્ગ પોતે છે એટલે અહીંયા ખાલી કાળજી રાખવાની છે લખતી ફેરી હવે આ જો વર્ગ નહીં લખો તમે આ જ વર્ગ લખી નાખે પણ આ વર્ગ પોતે એક્સ એની અંદર પોતે એક્સ વર્ગ છે એમાં પોતે બે ઘાટાંક આવે છે અને આ જે બે ઘાટાંક છે એ વિસ્તરણનું જે સૂત્ર છે તેની બે ઘાટાંક છે ધ્યાનમાં રાખજો બી વર્ગ તો બીની જગ્યાએ આવે છે ત્રણ વાય તો એનો વર્ગ વત્તા સી વર્ગ તો સીમાં આવે છે ઝેડ તો એનો વર્ગ વત્તા બે એ બી તો એની જગ્યાએ એક્સ વર્ગ બીની જગ્યાએ ત્રણ વાય વત્તા બે બી સી તો બીની જગ્યાએ ત્રણ વાય સીની જગ્યાએ ઝેડ વત્તા બે સી એ સીની જગ્યાએ ઝેડ અને એની જગ્યાએ એક્સ વર્ગ તો મિત્રો હવે અહીં ઘાટનો ઘાટાંક તો ઘાટાંકોનો ગુણાકાર થાય તે નિયમનો ઉપયોગ કરીએ તો ઘાટનો ઘાટાંક હોય તો ઘાટાંકનો ગુણાકાર તો બે દુ ચાર એટલે અહીંયા એક્સની ચાર ઘાટાંક આવશે મિત્રો એટલે અહીંયા જો કાળજી ના રાખશો તો તમારું અહીંયા એક્સ વર્ગ જ આવશે એટલે અહીંયા ખાસ કાળજી રાખજો ત્રણ વાયનો વર્ગ નવ વાય વર્ગ થશે વત્તા ઝેડ વર્ગ
અહીં બધા પ્લસ જ છે એટલે પ્લસ પહેલા હવે સંખ્યાની વારી તો બે ટાળી છ એક્સ વર્ગ વાય જોઈન્ટ થશે પ્લસ અહીંયા બધા પ્લસ જ છે એટલે પ્લસ બે ટાળી છ ચલ વાય અને ઝેડ જોઈન્ટ થશે અહીં બધા પ્લસ છે એટલે જવાબનું ચિહ્ન પ્લસ આવશે સંખ્યાની વારી તો બે એકુ બે ઝેડ અને એક્સ વર્ગ જોઈન્ટ થશે એટલે આ તમારો ફાઇનલ આન્સર આવશે તો મિત્રો આશા રાખીશ કે આજનો જે ટોપિક લીધો છે કે મિક્સિંગ પ્રશ્નો વિસ્તરણ સૂત્ર જેટલા આપણે વિસ્તરણ સૂત્ર સેપરેટ ભણ્યા તે દરેક વિસ્તરણ સૂત્ર પરથી જુદા જુદા પ્રશ્નો લેવાનો પ્રયત્ન કર્યો પ્રશ્ન પરથી કેવી રીતે વિસ્તરણ સૂત્ર ઓળખી શકાય છે વિસ્તરણ સૂત્ર ઓળખ્યા પછી વિસ્તરણ સૂત્ર લખીને આપેલ વિસ્તરણ સૂત્રમાં ચલોની કિંમત મેળવી વિસ્તરણ સૂત્રમાં કિંમત મૂકીને સાદુરૂપ આપીને આપણે ખૂબ સરળતાથી વિસ્તરણ કરી શકીએ છીએ હવે આશા રાખીશ કે તમને પણ ઓળખતા આવડશે કે આપેલ પ્રશ્ન કયા વિસ્તરણ સૂત્ર સ્વરૂપનું છે અને તમે ઘરે પણ ચોક્કસ પ્રયત્ન કરશો તો એના માટે મેં તમને જુદા જુદા પ્રશ્નો હોમવર્ક માટે આપ્યા છે કે મિક્સ પ્રશ્નો છે દરેક વિસ્તરણ સૂત્રને લગતા પ્રશ્નો છે એટલે પહેલું સ્ટેપ તમારે વિસ્તરણ સૂત્ર કયું લાગશે તે ઓળખવાનું રહેશે આપેલ રકમ કયા વિસ્તરણ સૂત્ર સ્વરૂપનું છે તે ઓળખવાનું રહેશે અને પછી એ વિસ્તરણ સૂત્ર લખીને તમે એનું વિસ્તરણ કરવાનો પ્રયત્ન કરજો પહેલો પ્રશ્ન લીધેલો છે બે એક્સ વત્તા વાય આખાનો એટલે દ્વિપરિના વર્ગવાળું વિસ્તરણ સૂત્ર લાગશે બીજો પ્રશ્ન છે ત્રણ એક્સ ઓછા બે વાય આખાનો ઘન એટલે આના પરથી ખબર પડે ત્રણ ઘટાંક પરથી કે એમાં કયું વિસ્તરણ સૂત્ર લાગશે બે કાઉન્સનો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો માત્ર બે કાઉન્સના ગુણાકારમાં જ કદાચ તકલીફ પડે કારણ કે એમાં બે મેથડ છે એટલે એમાં થોડીક કાળજી રાખવાની કે પહેલું કાઉન્સ એ બંને કાઉન્સમાં પહેલું પદ અને બીજું પદ સમાન છે કે અલગ અલગ તે જોવાનું જો પહેલું પદ સરખું હોય અને બીજું પદ અલગ અલગ હોય તો આપણું ચોથા નંબરનું વિસ્તરણ સૂત્ર પહેલું પદ પણ સરખું બીજું પદ પણ સરખું માત્ર ચિહ્ન અલગ અલગ તો ત્રીજા નંબરનું વિસ્તરણ સૂત્ર એટલે આમાં તમે સમજી શકશો આપણ સરળતાથી જોઈ શકશો કે ત્રિપરિના વર્ગનું વિસ્તરણ સૂત્ર દ્વિપરિના વર્ગનું વિસ્તરણ સૂત્ર અને દ્વિપરિના ઘનનું વિસ્તરણ સૂત્ર એટલે હવે આશા રાખીશ કે તમે ચોક્કસપણે ઓળખી શકશો કે કયો પ્રશ્ન કયા વિસ્તરણ સૂત્રથી સોલ્વ થઈ શકશે અને બીજું ખાસ મારે કહેવાની જરૂર છે કે મિત્રો વિસ્તરણ સૂત્ર ખાસ મોરે કરી નાખજો એના વગર તમે વિસ્તરણ સૂત્ર કયું લાગશે તે તો તમે કદાચ નક્કી કરી શકશો પણ જો વિસ્તરણ સૂત્ર ના આવડતું હશે મિત્રો તો તમે એ પ્રશ્નને સોલ્વ કરી શકશો નહીં આશા રાખીશ કે મારા હરેક વિડીયો આપને પસંદ આવતા હશે તો મિત્રો ચોક્કસપણે એને લાઇક કરવાનું નહીં ભૂલતા અને સબસ્ક્રાઇબ કરવાનું પણ નહીં ભૂલતા કે જેથી જે કંઈ પણ નવા વિડીયોઝ હું જે અપલોડ કરું એ તમને મળતા રહે માત્ર સબસ્ક્રાઇબ કરવાથી જ કોઈ નવો વિડીયો જો અપલોડ કરું એટલે તમને નોટિફિકેશન મળતી રહેશે તો આજના વિડીયોમાં અહીં સુધી હું સીમિત રાખું છું નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ